पलसाणा तालुकाना बलेश्वर पाटिया पासे आवेली संस्कार विद्या संकुलमां विद्यार्थीओने उच्च गुणवत्तावाळुं शिक्षण मळी रहे ते माटे अनोखी पहल करवामां आवी छे। संस्कार विद्या संकुलना संचालक जीवराजभाई आहिरे दिल्हीना पॉप्युलर शिक्षण आपती संस्था आकाशभाई चुस साथे संकलन करी अने विद्यार्थी भणतरनी साथे आईआईटी अने जी तेमज नीट जेवी शिक्षा स्पर्धात्मक परीक्षानी तैयारी करी शके ते माटे संकलन करवामां आव्युं छे। જે બાળકોને સેટેલાઇટ એજ્યુકેશન સેન્ટરના માધ્યમથી શિક્ષણ પૂરું પાડવામાં આવશે। જીવરાજભાઈ ભાદરકા સંસ્કાર વિદ્યા સંકુલ અને સંસ્કાર કેમ્પસ જે કડોદરા પલસાણા નેશનલ હાઈવે 8 પર આવેલું છે, અહીંયા સીબીએસઈ ગુજરાત બોર્ડ 1-12નો અભ્યાસક્રમ છે સ્કૂલ લેવલ સુધી, સાથે સાથે લો કોલેજ 5 ડિપ્લોમા કોર્સિસ અને એએનએમ જીએનએમ અને બીએસસી નર્સિંગ સાથેની કોલેજો અહીંયા આવેલી છે। અત્યારે અમે બીએસસી આઈટી અને એમએસસી આઈટી પણ અહીંયા શરૂ કરવા જઈ રહ્યા છીએ, સાથે સાથે 11-12 સાયન્સમાં વિદ્યાર્થીઓને જેડબલઈ નીટ અને આઈઆઈટીનું એ પૂરેપૂરું માર્ગદર્શન મળી રહે અને ઓલ ઇન્ડિયા લેવલે ઓલ ઇન્ડિયા રેન્કમાં બાળકો આવી શકે અને ઓલ ઇન્ડિયા લેવલે એ લોકો કમ્પીટ કરી શકે એના માટે થઈને અમે આકાશ બાયજુઝ પ્રાઇમ ક્લાસ સાથે જોડાયા છીએ। અહીંયા આ એવું લોકેશન છે કે કોઈ પણ બાળકને અગર આકાશની અંદર જેડબલઈ નીટ કરવાનું હોય તો રિંગ રોડ સ્થિત આઈસીસી બિલ્ડિંગમાં આકાશના ક્લાસીસ ચાલે છે અને બહુ ખર્ચાળ છે, ત્યારે સ્કૂલ લેવલ પર બાળક જો અહીંયા ગુજરાત બોર્ડના કે સીબીએસઈના અભ્યાસક્રમ સાથે જો એને જેડબલઈ નીટ કરવું હોય તો એના માટે થઈને આકાશ ઇન્સ્ટિટ્યૂટે એક સરસ વિકલ્પ આપ્યો છે અને તે આકાશ બાયજુઝ પ્રાઇમ ક્લાસનો વિકલ્પ છે કે બાળક ગુજરાત બોર્ડ સાથે કે સીબીએસઈ બોર્ડ સાથે પોતાનો જેડબલઈ અને નીટને કોમ્પિટેટિવ એક્ઝામની તૈયારી કરી શકે છે। આપ સૌ જાણો છો કે અત્યારે જેડબલઈ અને નીટનું કેટલું મહત્ત્વ છે, ફક્ત બોર્ડમાં સારા પર્સન્ટેજ લાવવાથી કારકિર્દી બનતી નથી, પણ બાળકને જો 9મા ધોરણથી ફાઉન્ડેશન કોર્સ સાથે જેડબલઈ અને નીટનું એ જો અહીંયા મળી રહેતું હોય તો એ ખર્ચાળ પણ ઓછું છે, સ્કૂલની સાથે એને આપણે જોડી શકીએ છીએ, પ્લસ સ્કૂલ પછી પેરેન્ટ્સને એના ટ્યુશન ક્લાસમાં જવા માટે એ ટ્રાન્સપોર્ટેશન એનો અલગથી ટાઈમ એ બધું આપવું પડતું હોય, તો અમે અહીંયા એવું આયોજન કર્યું છે કે બોર્ડનો પણ અભ્યાસક્રમ કરાવીશું અને સાથે સાથે આકાશમાં આકાશ દ્વારા જેડબલઈ નીટના એ ઓનલાઈન ક્લાસ એટલે ટુ વે કોમ્યુનિકેશન, એટલે આખા ભારતના વિદ્યાર્થીઓ ભારતની અંદર જેટલી પણ સ્કૂલમાં આકાશ બાયજુઝ જોડાયેલું છે એ બધાની સાથે અને કેવી ક્વોલિટીના વિદ્યાર્થીઓ હોય છે આ પણ વિદ્યાર્થીઓ જોઈ શકશે, એટલે પોતાની સ્કૂલ પૂરતી જ કોમ્પિટિશન નહીં પણ ઓલ ઇન્ડિયા સાથે કોમ્પિટિશન કરવાનો વિકલ્પ એ આપણી શાળામાંથી મળી રહેશે। બીજું એ કહું છું કે આ શાળા એવા લોકેશન પર આવેલી છે કે આમ કામરેજ સુધી આમ નવસારી સુધી અને સુરત આમ જોઈએ પૂર્વમાં તો ઉચ્છલ નિઝર વ્યારા તાપી સોનગઢ આ બધામાં ક્યાંય પણ આકાશ એલન રેઝોનન્સ નારાયણા કોઈ ઇન્સ્ટિટ્યૂટ જેડબલઈ નીટ માટે કામ કરતી હોય જે નેશનલ લેવલની એ કોમ્પિટિશન કરી શકે એવી કોમ્પિટિશન કરતી કોઈ ઇન્સ્ટિટ્યૂટ આવેલી નથી, ફક્ત અમારી સ્કૂલમાં જ અમે આકાશ સાથે ટાઈઅપ થયા છીએ, તો બાળકોને ઉચ્છલ નિઝર સુધી જે સીમાડાના જે સરહદી વિસ્તારના બાળકો છે તે બધા અહીંયા આવી શકશે, એના માટે આ બેસ્ટ સ્થળ રહેશે। બીજું કે આકાશની અંદર કોઈ ડાયરેક્ટ જેડબલઈ નીટ માટે કે ક્રેશ કોર્સ માટે જતા હોય તો એટલો બધી ફી હોય છે, અમે અહીંયા ફક્ત જેડબલઈ નીટમાં દર વર્ષે એટલે કે 11મામાં અને 12મામાં 2 વર્ષની 60-60 હજાર એટલે કે 1,20,000 રૂપિયા જેવી ફીઝ અહીંયા એને પે કરવી પડશે, જ્યારે 12 કોઈપણ ઇન્સ્ટિટ્યૂટમાં જાય છે 11-12માં જેડબલઈ નીટ માટે તો 3-3.5 લાખ સુધીની 2 વર્ષની ફી પે કરવી પડતી હોય છે, તો બાળકોને આ પણ એક સસ્તું માધ્યમ મળી રહેશે। હું ભાવિના કેરા સંસ્કાર વિદ્યા સંકુલમાં પ્રિન્સિપલ તરીકે મારી ફરજ બજાવી રહ્યો છું। શાળા સંચાલક મંડળે ચાલુ વર્ષથી આકાશ બાયજુઝ પ્રાઇમ ક્લાસ સાથે એફિલિએટેડ લીધેલું છે। અમારી એ શાળાના એ સંકલ્પ છે કે અમે અહીંયાથી એવા વિદ્યાર્થીઓને નિર્માણ કરીએ કે જે એન્જિનિયર કે ડૉક્ટર લેવાનું સપનું અહીંયા લઈને આવેલા છે અને એમનું સપનું અહીંયાથી પૂરું થાય। હવે આ સપનાને પૂરા કરવા માટે એમને જી અને નીટની એક્ઝામ જે ક્રેક કરવાની થતી હોય છે ત્યારે
શાળામાંથી જ બાળકને એનું માર્ગદર્શન મળે અને સારા માર્ક્સ સાથે એ સારી કોલેજમાં એડમિશન પ્રાપ્ત કરે એ આશયથી અમે અત્યારે આકાશ બાયજુસ સાથે સંકલન કરેલું છે. આકાશ બાયજુસ એક શિક્ષણ ક્ષેત્રે જી નીટમાં એક સારું રિઝલ્ટ આપતી સંસ્થા છે. ઘણું બધું રિસર્ચ કર્યા બાદ અમારા સંચાલક મંડળે આ સંસ્થા સાથે આકાશ બાયજુસ પ્રાઇમ ક્લાસ સાથે અમે એફિલિએશન લીધેલું છે. સંસ્થામાં બાળકોને બંને પ્રકારની સુવિધાઓ અહીંયા પ્રાપ્ત થશે. ગુજરાત બોર્ડનો પણ અભ્યાસ એમને થશે અને જી નીટના પણ ક્લાસનું એમનું જે સપનું છે અહીંયા અમે પૂરું કરીશું. સાથે સાથે જે ઘણા બધા મુદ્દાઓ અહીંયા અમે કવરઅપ કરવા માગીએ છીએ એમાં પહેલો મુદ્દો એ છે કે જો શાળા જ ખાલી મળે બાળકને, ગુજરાત બોર્ડનું જ અભ્યાસ શાળામાંથી મળતો હોય ત્યારે એના પેરેન્ટ્સે વિદ્યાર્થી માટે જી નીટના ક્લાસ માટે અલગ કોચિંગમાં જોઈન્ટ થવું પડતું હોય, એ કોચિંગ સુધી જવા આવવા માટેનો ખર્ચ થાય, વિદ્યાર્થીનો સમય બગડે, આ બધા જ પાસાઓને ધ્યાનમાં રાખીને સંચાલક મંડળે આ નિર્ણય લીધેલો છે અને એક સારા પરિણામ સાથે એક સારા વિદ્યાર્થીઓ અને સારા સમાજના નિર્માણ કરવાના સંકલ્પ સાથે અમે આમાં આગળ વધવા માગીએ છીએ. આમાં ટાઈમિંગ શું રહેશે? બાળકોને ચાલુ ક્લાસમાં જ એ થશે કે અલગથી? સમયનો ટાઈમ ટેબલ એવી રીતનું ગોઠવેલું છે કે અમુક દિવસ સુધી એમનો ગુજરાત બોર્ડનો સમય થશે અને જી નીટના પણ ક્લાસ એમના અમુક દિવસોમાં ચલાવવામાં આવતા હોય છે અને એક્ઝામથી લઈને નેશનલ લેવલ સુધીની કોમ્પિટિશન પણ બાળકને પ્રાપ્ત થાય. જેમ કે આકાશ બાયજુસ સાથે અમે જે વાત ચર્ચા અમારી થયેલી છે એ મુજબ વિદ્યાર્થીને નેશનલ લેવલની કોમ્પિટિશન અહીંયા પ્રાપ્ત થવાની છે. જો સ્કૂલ લેવલની કોમ્પિટિશન થતી હોય ને ત્યારે 50 વિદ્યાર્થી સાથે એની કોમ્પિટિશન છે અને આખા ભારતના વિદ્યાર્થીઓ સાથે જ્યારે કોમ્પિટિશન થાય છે ત્યારે વિદ્યાર્થી પોતે કેટલી મહેનત કરવી છે ને એને અનુભવ થતો હોય છે. જયેશ પટેલ, ખેડૂત આગેવાન. સમગ્ર દક્ષિણ ગુજરાત વીજ કંપની તરફથી 8 કલાક 3 ફેઝ વીજળી આપ્યા પછી સિંગલ ફેઝ વીજળી અપાતી નથી. ખાસ કરીને સમગ્ર ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, તમામ વીજ કંપનીઓ 8 કલાક 3 ફેઝ આપ્યા પછી સિંગલ ફેઝ વીજળી આપે છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતોને સિંગલ ફેઝ વીજળી જે 16 કલાક માટે મળતી નથી અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે. ખાસ કરીને જ્યારે સિંગલ ફેઝ વીજળી ન આવવાને કારણે ટ્રાન્સફોર્મરોની ચોરી થઈ રહી છે, તૂટી રહ્યા છે, સાથે સાથે વીજ વાયરોની પણ મોટા પ્રમાણે ચોરી થઈ રહી છે અને સાથે સાથે ખેતરોમાં રહેતા ખેત મજૂરો અને સાથે ખેડૂતોને જે રાતે જે સિંગલ ફેઝ વીજળી આવે તો સ્વાભાવિક છે કે એક બલ્બ સળગાવીને અજવાળું કરી શકે અને પોતાની વ્યવસ્થા કરી શકે. જ્યારે સમગ્ર ગુજરાતની વીજ કંપનીઓ સિંગલ ફેઝ વીજળી આપતી હોય તો દક્ષિણ ગુજરાતના ખેડૂતોનો અન્યાય કેમ, એ અંગે અમે માનનીય ઉર્જામંત્રી શ્રી કનુભાઈ દેસાઈને રજૂઆત કરી છે અને ચોક્કસ અમને આશા છે કે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને જે અન્યાય થઈ રહ્યો છે એ ત્વરિત ઉકેલ થાય અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને સિંગલ ફેઝ વીજળી પણ આપવામાં આવે એવી અમારી માંગ છે. દેખીએ, આકાશ બાયજુસ और संस्कार विद्या संकुल ने आपस में हाथ मिलाया है ताकि हमारे यहाँ पर जो बच्चे पढ़ रहे हैं उन बच्चों को स्कूल के साथ साथ इंजीनियर और डॉक्टर बनाने की तैयारी भी हम कर सकें. इन परीक्षाओं में बच्चों के लिए सेल्फ स्टडी यानी खुद से पढ़ना बहुत ज़रूरी होता है और इसके लिए बच्चों को टाइम नहीं मिल पाता क्योंकि स्कूल के बाद फिर उन्हें कोचिंग या ट्यूशंस में जाना होता है. तो यहाँ स्कूल मैनेजमेंट के साथ मिल करके हमने ये प्रोग्राम लॉन्च किया है जिसमें बच्चे स्कूल के दौरान ही कोचिंग यानी कि IIT और नीट की तैयारी और अपने स्कूल के बोर्ड एग्ज़ाम्स की तैयारी कर सकते हैं. इससे बच्चों को फ़ायदा होगा, स्कूल के रिजल्ट्स अच्छे आएंगे, पेरेंट्स को भी फ़ायदा होगा कि उनको बच्चों को लाने ले जाने का जो एक परेशानी होती है वो नहीं उठानी पड़ेगी. और मुझे लगता है कि अगर हम लोग आसपास के छोटे छोटे गांव जहां से हमारे पास बच्चे आते हैं वहां पर अगर हर घर में एक इंजीनियर और एक डॉक्टर बना पाएं तो मुझे लगता है कि हमारा समाज बहुत अच्छे से तरक्की करेगा और ये जो पूरा रीजन है ये बहुत तेज़ जो है
औरों को पीछे छोड़ करके आगे बढ़ जाएगा। और मुझे लगता है कुछ समय बाद अगर इस तरीके से चला तो शायद सूरत एक नई मुंबई में बदल जाएगा।